ચાલો બાળકો, આજે આપણે ધોરણ 5 ગુજરાતી બ્રિજ કોર્સમાં પ્રકરણ 10 જોઈશું. તો ચાલો શરૂ કરીએ. અહીંયા આપ્યું છે કદમ 10, નીચેની નિમંત્રણ પત્રિકા વાંચો અને પ્રશ્નોના ઉત્તર લખો. આ નિમંત્રણ પત્રિકા છે, વાંચી એના ઉપરથી જે પ્રશ્ન પૂછ્યા છે એના જવાબ લખવાના છે. 5મો રાષ્ટ્રીય પુસ્તક મેળો છે, એનું ઉદઘાટન સમારોહ છે. પ્રવેશ નિઃશુલ્ક છે. એનું સ્થળ છે બાયપાસ રોડ મોડાસા. એના આયોજક છે અરવલ્લી વાંચનાલય મંડળ મોડાસા. કોઈપણ બે પુસ્તકની ખરીદી ઉપર 100 રૂપિયાની પુસ્તક ફ્રી મેળવો. આ ઓફર ફક્ત ધાર્મિક પુસ્તકો માટે જ છે. હવે પ્રશ્ન અને જવાબ જોઈ લઈએ. ઉપરોક્ત પુસ્તક મેળા પહેલા અરવલ્લી વાંચનાલય મંડળ દ્વારા કેટલા પુસ્તક મેળાનું આયોજન થયું છે? તો અહીંયા જોઈએ, આ 5મો છે એટલે આના અગાઉ બીજા 4. તો લખીએ કે ઉપરોક્ત પુસ્તક મેળા પહેલા અરવલ્લી વાંચનાલય મંડળ દ્વારા 4 પુસ્તક મેળાનું આયોજન થયું છે. ધાર્મિક એટલે શું? ધાર્મિક એટલે ધર્મ પર આધારિત અથવા ધર્મને લગતું. આ પુસ્તક મેળાનું આયોજન કોણે અને ક્યાં કર્યું છે? તો આપણને અહીંયા દેખાય છે કે અરવલ્લી વાંચનાલય મંડળે કર્યું છે. અને કઈ જગ્યાએ છે? કે બાયપાસ રોડ મોડાસા. તો આપણે લખી દઈએ કે આ પુસ્તક મેળાનું આયોજન અરવલ્લી વાંચનાલય મંડળ મોડાસા દ્વારા બાયપાસ રોડ મોડાસા ખાતે કર્યું છે. પછીનો પ્રશ્ન છે, રાષ્ટ્રીય એટલે શું? રાષ્ટ્રીય એટલે રાષ્ટ્રને લગતું અને રાષ્ટ્રનું. રાષ્ટ્રીય પુસ્તક મેળાની મુલાકાત લેનારે કેટલી ટિકિટ લેવી પડશે? તો અહીંયા આપ્યું છે કે નિઃશુલ્ક છે પ્રવેશ, એટલે લખીશું કે રાષ્ટ્રીય પુસ્તક મેળાની મુલાકાત નિઃશુલ્ક છે. હવે નીચે પ્રશ્નના જવાબ છે. અકબરના મતે હોશિયાર માણસોને કેવી રીતે ઓળખી શકાય? તો અકબરના મતે હોશિયાર માણસોને એ બોલે ચાલે એ ઉપરથી પકડી શકાય અથવા ઓળખી શકાય. અકબરે બિરબલને મૂરખના સરદારોને શોધવા માટે કેટલી મુદત આપી? તો અકબરે બિરબલને મૂરખના સરદારોને શોધવા 8 અઠવાડિયાની મુદત આપી. કબાટની પહોળાઈ કેટલી હતી અને કેવી રીતે માપી હશે? કબાટની પહોળાઈ 2 હાથની પહોળાઈ જેટલી હતી. કબાટની પહોળાઈ પોતાના બંને હાથ પહોળા કરી અને માપી હશે. બિરબલે અકબર અને પોતાને શા માટે મૂર્ખ ગણાવ્યા? અકબર રાજાએ બીજા બધા કામકાજ છોડી બિરબલને મૂરખના સરદાર શોધવાનું કામ સોંપ્યું, તેથી અકબર રાજાને મૂર્ખ ગણાવ્યા. અને બીજા કામો છોડી પોતે પણ મૂરખના સરદારોને શોધવાનું કામ કર્યું એટલે બિરબલે પોતાને પણ મૂર્ખ ગણાવ્યા. આગળ જોઈએ. દરબારીએ બિરબલને સજા કરવાની કેમ ભલામણ કરી? તો બિરબલે અકબર રાજાને મૂર્ખ ગણાવ્યા, તેથી દરબારીએ બિરબલને સજા કરવાની ભલામણ કરી. હવે છે તમને ગમતો રમૂજી ટૂચકો લખો. કોઈ પણ જોક્સ જે તમને ગમતો હોય એ તમારે અહીંયા લખી દેવાનો છે. નીચેની વ્યક્તિઓએ શું કર્યું હોત તો તેઓની ગણતરી મૂરખના સરદારોમાં ના થઈ હોત. હવે ઘાસના ભારાવાળા માણસ જે ઘોડે સવાર હતો એને શું કર્યું હોત તો એ મૂરખના સરદારમાં ગણતરી ના થાત? તો ઘાસનો ભારો એણે ઘોડા પર મૂક્યો હોત તો તેની ગણતરી મૂરખના સરદારમાં ના થઈ હોત. પોતાના માથે મૂક્યો તો એની જગ્યાએ ઘોડા પર મૂક્યો હોત. તો કાદવમાં પડેલા પહોળા હાથવાળો માણસ, તેણે જો કબાટનું માપ કોઈ માપ પટ્ટી કે મેજર પટ્ટી વડે લીધું હોત તો તેની ગણતરી મૂરખના સરદારમાં ન થઈ હોત. રેતીમાં વીંટી દાટનાર માણસ, રેતમાં વીંટી દાટી તેના પર કોઈ વસ્તુ મૂકી હોત અને તેનું નિશાન રાખ્યું હોત અથવા કોઈ ઝાડની નજીકની જગ્યામાં વીંટી દાટી હોત તો તેની ગણતરી મૂરખના સરદારમાં ના થઈ હોત. પછી છે બાદશાહ અકબર. બાદશાહે પોતાના બીજા ઘણા અગત્યના કામકાજ છોડી અને બિરબલને મૂરખના સરદાર શોધવાનું કામ ના સોંપ્યું હોત તો તેમની ગણતરી મૂરખના સરદારમાં ના થઈ હોત. હવે છે ઉદાહરણ મુજબ આગળ અને પાછળથી વાંચતા સરખા લાગે એવા શબ્દ લખો. અહીંયા છે ત ર ત અને અહીંયાથી પાછળથી વાંચો તો પણ ત ર ત એવી રીતે ન મ ન અને ન મ ન સ ર સ અને ક ન ક. હવે છે ઉદાહરણ મુજબ આગળ અને પાછળથી વાંચતા સરખા લાગે તેવા વાક્ય.
जारे बावा बारे जा, तो अहींथी वांचे तो जारे बावा बारे जा। एवी तो छे लीमड़ी गामे गाड़ी मली, तो लीमड़ी गामे गाड़ी मली। आने आगळथी वांचो के पाछळथी वांचो ए सरखुं ज वंचाय छे। एक वाक्य मैं लख्यू छे अहीं, तमारे बीजा वाक्य लखवाना छे। आ प्रकरण आपणे अहीं पूरू करीए छीए। जो तमने वीडियो गमे तो लाइक जरूर करजो, तमारा मित्रों ने शेर करजो, अने चेनल ने चोक्कस सब्सक्राइब करजो। आवजो।